छेल्ला 24 कलाक दरमियान राजकोटमां कोरोनाना 41 नवा केस नोंधाया, जेमां शहेरना 32 अने जिल्लाना 9 केस सामेल। तो कोरोनाथी एक पण दर्दीनुं मोत नथी थयुं, ज्यारे सारवार बाद कुल 48 दर्दीने रजा आपवामां आवी छे, जेमां शहेरना 38 अने जिल्लाना 10 दर्दीने डिस्चार्ज कराया। बोटाद जिल्लामां भाजपना स्नेह मिलन समारोहमां सोशियल डिस्टन्सनो अभाव जोवा मळ्यो। आ उपरांत केटलाक कार्यकरो वगर मास्क જોવા મળ્યા હતા। ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, ધારાસભ્ય, જિલ્લાના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સ્થાનિક સ્વરાજના જંગમાં ઉમેદવારોને જંગી લીડથી જીતાડવાના પક્ષમાં નેતાઓએ જરૂરી માર્ગદર્શન કાર્યકરોને આપ્યું। ત્યારે મીડિયા સાથે થયેલી વાતચીતમાં કોવિડ-19ના નિયમોના ઉલ્લંઘનની વાતને ઉર્જા પ્રધાને નકારી। રાજ્યમાં ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે રાજકોટના ધોરાજીમાં પણ 50% બેઠક વ્યવસ્થા સાથે શાળાઓ શરૂ થઈ ગઈ છે। જો કે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી। સ્કૂલમાં પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરાયું હતું, હાથ સેનિટાઈઝ કરાયા હતા, વિદ્યાર્થીઓના માતા પિતા પાસેથી મંજૂરીના પ્રમાણપત્ર પણ લેવામાં આવ્યા। તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી રાજકોટ ભાજપમાં પણ દિગ્ગજોના નામ પર કાતર લાગી શકે છે। રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાશે। રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદય કાનગડ, પ્રદેશ ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને રાજકોટના પૂર્વ મેયર ડોક્ટર જયમીન ઉપાધ્યાયનું નામ કપાઈ શકે છે। રાજકોટના ધોરાજીમાં દૂષિત પાણીના વિતરણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વઘાસિયાના વોર્ડ નંબર 5માં ઘરે ઘરે ડહોળા પાણીનું વિતરણ થઈ રહ્યું છે। આ પહેલા પણ સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓએ શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી હતી, જો કે તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરતા સ્થાનિકોએ તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ બેનર્સ છપાવી રોષ વ્યક્ત કર્યો। ઘાટ કરતા ઘડામણ મોંઘી, આવો ઘાટ રાજકોટના ખેડૂતોનો ની સાથે ઘડાયો છે। જેતપુર માર્કેટયાર્ડમાં એક તરફ કપાસની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ છે, જો કે ચાલુ વર્ષે આવી પડેલી આફત અને મોંઘવારીના મારે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જેતપુર માર્કેટયાર્ડમાં કપાસની રોજિંદી 2000 થી 2200 ક્વિન્ટલ આવક નોંધાઈ રહી છે। ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પોષણક્ષમ ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, જો કે મોંઘા ભાવે ખરીદેલા બિયારણો મજૂરી સહિતના ખર્ચે ખેડૂતોને નુકસાનીનો સોદો કરાવ્યો છે। બે દિવસ માટે બંધ કરવામાં આવેલું ભાવનગર માર્કેટિંગ યાર્ડ શરૂ થતા જ ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જામી છે। મહત્વપૂર્ણ છે કે ભરાવો થતા અને ડુંગળી રાખવાની જગ્યા ખૂટી પડતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે। જૂનાગઢના કેશોદમાં બોગસ સહકારી મંડળીનો પર્દાફાશ થયો છે। કેશોદના ભાટ સિમરોલી ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને રામેશ્વર સેવા સહકારી મંડળીના સભાસદ બનાવી દેવાયા છે। ખેડૂતોએ આ મંડળીને બોગસ મંડળી ગણાવીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોએ આ અંગે તપાસ નહીં થાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પરિવળવાની સમસ્યાથી કંટાળેલા અગરિયાઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ટીકર રણમાં મીઠું પકવતા અગરિયાઓના પાટામાંથી દર વર્ષે નર્મદાનું પાણી ફરી વળે છે, જેના કારણે કાળી મજૂરી કરીને ગુજરાન ચલાવતા અગરિયાઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે। ધ્રાંગધ્રાના કુડા, કોપરણી, એન્જાર, નિમકનગર, નરાડી સહિતના વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓમાં રોષ છે, જેને લઈને અગરિયાઓએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો।